હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. પરસણ માટે ખાસ અને પારણા માટે તો ખાસ એવા આજે આપણે મગ બનાવી લઈએ. મગ હંમેશા જ્યારે પણ આપણે બનાવતા હોય ને ત્યારે એવું થાય કે ભોજનશાળા જેવા સરસ નથી બનતા અને જૈનો જેવા મગ સરસ નથી બનતા હોતા. તો આજે આપણે મગ કેવી રીતે બનાવવા એ જોઈએ. અને બીજું કે મગ જ્યારે પણ બનાવીએ ને ત્યારે મગને પલાળવા પડતા હોય છે, અને મગને પલાળીએ એટલે ઘણા લોકો ઓવરનાઇટ પલાળતા હોય છે. પણ હવે જ્યારે આપણે પારણામાં મગ બનાવવાના હોય ત્યારે મગને આપણે પલાળવાનો આપણી પાસે ટાઈમ નથી હોતો અને ઇન્સ્ટન્ટ મગ બનાવવા હોય છે. તો આજે આપણે એને ફટાફટ કેવી રીતે બનાવી શકીએ એ જોઈશું. તો એના માટે મેં મગ લીધેલા છે. અત્યારે મેં આ જે છે એ પા બાઉલ મગ છે, એટલે કે આ એક નાની વાટકી છે એ મેં આખું ભરી અને મગ લીધેલા છે. આ એક વાટકી મગ છે, આ એક વાટકી મેં મગ લીધેલા છે. અને આ મગને આપણે પહેલા ધોઈ લઈશું. સરસ રીતે બે પાણીથી એને ધોઈ લેવાના છે. અત્યારે મેં આ દેશી મગ લીધેલા છે. જ્યારે પણ તમે મગ બનાવો ને ત્યારે મગ હંમેશા મગની પસંદગી કરતી વખતે મગ હંમેશા દેશી મગ લેવાના. તમે જો દેશી મગ લેશો ને તો એનો સ્વાદ વધારે સરસ આવશે અને એની મીઠાશ પણ સરસ આવશે. મોટા મગ નથી લેવાના. મોટા મગ લેશો તો લૂકમાં સરસ લાગશે પણ એનો સ્વાદ સરસ નહીં આવે. હવે એમાંથી પાણી આપણે નીતારી લઈશું. આવી જ રીતે બીજી વાર પણ મગને ધોઈ લેવાના છે. મગને ધોઈ અને પછી આપણે કુકરમાં લઈ લઈશું. હવે આપણે મગને કુકરમાં લઈ લેવાના છે. આ ધોયેલા મગ છે એને આપણે કુકરમાં લઈ લઈશું. એની અંદર આપણે પાણી ઉમેરી લઈશું. હવે જે કટોરી આપણે લીધી હતી એ જ કટોરી આપણે પાંચ ભણી ભરી લેવાની છે. એટલે કે એક બાઉલ મગ હોય તો એની સામે પાંચ બાઉલ આપણે પાણી લઈશું. કારણ કે અત્યારે આપણે મગને પલાળ્યા નથી. મગને જો તમે પલાળશો ને તો મગ પાણી પીશે અને પછી તમે ઓછું પાણી ઉમેરી શકો છો. પણ અત્યારે આપણે મગને પલાળ્યા નથી એટલા માટે આપણે એનાથી પાંચ ગણું પાણી ઉમેરી રહ્યા છીએ. અને જો તમે આટલું પાણી ઉમેરશો ને તો મગ તમારા એકદમ સરસ બફાઈ પણ જશે અને સરસ તૈયાર થઈ જશે. હવે એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરશું જેના કારણે મગ એકદમ સરસ તૈયાર થશે, અને એ છે ઘી. એક ચમચી ઘી ઉમેરી લઈશું અને એની સાથે અડધી ચમચી મીઠું ઉમેરીશું. હવે મગ માટેનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે કુકરને બંધ કરી અને વિસલ થવા દેશું. વિસલ કેટલી થવા દેવાની એ ખૂબ જ અગત્યનું છે કે આપણે નોર્મલી જ્યારે મગ પલાળીને કરતા હોય ને ત્યારે તો લગભગ 2-3 વિસલમાં તૈયાર થઈ જતા હોય છે મગ. અને ઘણીવાર તો એવું થાય કે તમે છૂટા પણ એને રાંધો ને તો પણ સરસ રીતે કૂક થઈ જતા હોય છે. પણ અત્યારે આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ, એટલે કે મગને પલાળ્યા પણ નથી. કારણ કે આપણે પારણા માટે બનાવી રહ્યા છીએ એટલા માટે. તો અત્યારે લગભગ 8-10 આપણે વિસલ વગાડીશું. આ વિસલ તમારો કુકર કેટલો કેવો છે, કુકરની સાઇઝ કેવી છે અને એની સાથે મગ તમે કેટલા પ્રમાણમાં લીધેલા છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે લગભગ 8-10 સીટી તમે વગાડશો તો મગ એકદમ સરસ તમારા તૈયાર થઈ જશે. તો ફાસ્ટ ફ્લેમ પર આપણે 8-10 સીટી વગાડી લઈશું. ચેક કરી લઈએ. 8 થી જુઓ એકદમ સરસ મગ બફાઈ ગયા છે ને. આ રીતે તમે મગ બાફશો ને તો મગ તમારા એકદમ સરસ તૈયાર થઈ જાય છે અને જરા પણ કાચાય નથી રહેતા અને એની સાથે સાથે એકદમ ફાઈન તૈયાર થઈ જાય છે. એકદમ સરસ દાણો થઈ ગયો છે અને એકદમ સરસ બફાઈ ગયા છે, ક્યાંયથી કચાશ નથી રહી. અને આપણે પલાળ્યા પણ નથી છતાં પણ એકદમ પરફેક્ટ મગ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ મગનો વઘાર કરી અને મગનું શાક તૈયાર કરી લઈએ. એ ખાખરા જોડે જે મગ ખવાતા હોય ને એ મગ આપણે તૈયાર કરી લઈએ. મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે અને ખાસ કરીને જ્યારે પણ પારણાના દિવસો હોય ને ત્યારે તો મગ ખાસ બનતા હોય છે. તો ત્યારે આપણે મગ બનાવવા માટે આ રીતે જો ઇન્સ્ટન્ટલી મગ તૈયાર કરી લઈશું તો ફટાફટ તૈયાર થઈ જશે. હવે આપણે તેલ લઈશું
તેલ બહુ વધારે નથી લેતા આપણે, કારણ કે અત્યારે આપણે પારણા માટે મગ બનાવી રહ્યા છીએ અને પારણા માટે જ્યારે પણ આપણે મગ બનાવતા હોય ને ત્યારે બહુ જ વધારે પ્રમાણમાં તેલ મસાલાવાળા નથી બનાવતા હોતા. અને ખાસ કરીને જ્યારે બ્રેકફાસ્ટમાં આપણે મગપુરીનું જમણ મગપુરીનો નાસ્તો કરતા હોઈએ અથવા તો મગ અને ખાખરાનો નાસ્તો કરતા હોઈએ ત્યારે પણ એ મગ જે બનાવીએ ને ત્યારે એ મગ પણ આપણે બહુ વધારે પ્રમાણમાં મસાલેદાર નથી બનાવતા હોતા, પણ જમવામાં જો તમે બનાવતા હો તો ચોક્કસથી થોડા મસાલા ઉમેરી શકો છો. હવે આની અંદર આપણે એક ચમચી રાઈ ઉમેરી લઈશું. રાઈ ફૂટે એટલે અડધી ચમચી હિંગ ઉમેરીશું. હંમેશા મગમાં હિંગનો વઘાર બહુ જ સરસ લાગે છે, એટલે હિંગ તમે જરાક ચડિયાથી ઉમેરશો ને તો બહુ જ સરસ સ્વાદ આવશે. અડધી ચમચી હળદર ઉમેરી લઈશું અને હવે આપણે આજે તૈયાર કર્યા હતા એ મગ ઉમેરી લેવાના છે. હવે જો તમને કોરા મગ ગમતા હોય તો તમે આ રીતે પણ કરી શકો છો, અને જો થોડા રસાવાળા મગ ગમતા હોય તો આપણે અત્યારે થોડું પાણી ઉમેરી રહ્યા છીએ. લગભગ 5 કપ જેટલું હું પાણી ઉમેરી લઈશ. લસબસતા આપણે અત્યારે મગ બનાવી રહ્યા છીએ, બહુ વધારે પ્રમાણમાં ઢીલા પણ નહીં, એટલે કે બહુ વધારે પાણીવાળા પણ નહીં અને સાવ કોરા પણ નહીં એવા આપણે મગ બનાવી રહ્યા છીએ. આની અંદર આપણે કોથમીર, લાલ કોથમીર કે લીલા મરચાં કે નથી ઉમેરી રહ્યા, કારણ કે આપણે પર્યુષણ માટે બનાવી રહ્યા છીએ. પણ જો પર્યુષણ સિવાય તમે બનાવતા હો તો આની અંદર તમે ઝીણું સમારેલું લીલું મરચું વઘારમાં ઉમેરશો ને તો પણ બહુ જ સરસ લાગશે. એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. હંમેશા મગમાં છે ને ધાણાજીરું પાવડરનો સ્વાદ બહુ જ સરસ આવે છે, એટલે ધાણાજીરું પાવડર આપણે થોડું વધારે ઉમેરીશું. લગભગ 2-3 ટીસ્પૂન જેટલું ધાણાજીરું આપણે ઉમેરીશું. અને હવે એક એના સ્વાદને વધારે એન્હાન્સ કરવા માટે આપણે 5 ચમચી હિંગ ઉપરથી ઉમેરીશું. આ હિંગ એનો સ્વાદ એકદમ બમણો કરી દેશે અને બહુ જ સરસ એનો સ્વાદ આવશે. સરસ રીતે મિક્સ કરી લઈશું. જો મગનો કલર અને ટેક્સચર કેટલું સરસ આવી ગયું છે અને મગ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. તમે ઈચ્છો અને મન કરો કે સવારના આજે મારે નાસ્તામાં મગ બનાવવા છે અને તમે પલાળ્યા નથી તો પણ આ મગ તૈયાર થઈ જાય છે. હજી આપણે લગભગ 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું. હવે આ મગને આપણે 1 મિનિટ માટે થવા દઈશું, જેથી સ્લો ફ્લેમ પર થવા દેવાના છે, જેથી કરીને એનો મસાલો છે એ સરસ રીતે ચડી જાય. એકદમ સરસ મગ તૈયાર થઈ ગયા છે, એનું ટેક્સચર અને કલર બધું જ સરસ આવી ગયું છે. બહુ જ વધારે પ્રમાણમાં મસાલેદાર મગ આપણે તૈયાર નથી કર્યા. હવે ફ્લેમ ઓફ કરી દઈશું.